નર્મદા જિલ્લામાં લોકસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસ અને આપના નવા રાજકીય સંગઠનની શરૂઆત. ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા હાલ જેલમાં છે ત્યારે ડેડિયાપાડા ખાતે પોલીસ અને આપ અને કોંગ્રેસના કાર્યકરો વચ્ચે ઘર્ષણની સ્થિતિ સર્જાઈ હતી, જેના કારણે ડેડિયાપાડા ફરી એકવાર પોલીસ સાવડીમાં ફેરવાઈ ગઈ હતી. ડેડિયાપાડામાં આમ આદમી પાર્ટી, કોંગ્રેસ અને આદિવાસી સમાજના લોકો દ્વારા ડેડિયાપાડા ખાતે આદિવાસી હુંકાર રેલીનું આયોજન કરી પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપ્યું હતું. બિરસા મુંડાની પ્રતિમાને ફૂલહાર કરી આ રેલીનું પ્રસ્થાન કરવામાં આવ્યું હતું. મુદ્દો હતો ચૈત્ર વસાવાને ન્યાય આપવાનો. એ ઉપરાંત આદિવાસી સમાજના કેટલાક પડતા પ્રશ્નોના મુદ્દો હતો. આ મુદ્દાઓને ધ્યાને લઈને આગેવાનો પ્રાંત કચેરીએ આવેદનપત્ર આપવા માટે નીકળ્યા હતા, જેમાં કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય પીડી વસાવા, જિલ્લા પ્રમુખ પ્રફુલ્લ પટેલ, આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ દેવેન્દ્ર વસાવા, કોંગ્રેસના મહિલા અગ્રણી જેરમાબેન વસાવા, ચૈતર વસાવાના ધર્મપત્ની વર્ષા વસાવા સહિત અનેક આગેવાનો આ હુંકાર રેલીમાં જોડાયા હતા, જેમાં ખેડૂતો પર થતા અત્યાચાર બંધ કરો, આદિવાસીઓ પર થતા અત્યાચાર બંધ કરો ના નારા લગાવી આવેદનપત્ર કચેરીએ પહોંચે તે પહેલા જ કાર્યકરોએ આગેવાનોને કચેરી બહાર રોકી દેવાતા પોલીસ સાથે ઘર્ષણ સર્જાયું હતું, જેમાં આપના કાર્યકરો અને કોંગ્રેસના આગેવાનો દ્વારા પોલીસ સાથે તૂતુમે પણ થઈ હતી. જોકે ત્યારબાદ સમજાવટ બાદ આવેદનપત્ર આપી દેવામાં આવ્યું હતું. આવેદનપત્રમાં આદિવાસી વસ્તી ધરાવતા વિસ્તારમાં પેસા એક્ટ 1997 રાજ્ય સરકાર લાગુ કરતી નથી, નર્મદા જિલ્લામાં ડિપ્લોમા અને ડિગ્રી એન્જિનિયરિંગ કોલેજની વ્યવસ્થા હજી સરકાર ઉપલબ્ધ કરાવી શકી નથી, આદિવાસી ખેડૂતોને ખેતીના પાકોના પોષણક્ષમ ભાવો મળતા નથી, આદિવાસી વિસ્તારના તમામ નાના મોટા રસ્તાઓ પોતાના માનીતા કોન્ટ્રાક્ટરોને આપી ખૂબ નીચી ગુણવત્તાવાળું કામ કરી ભ્રષ્ટાચાર આચરવાથી રસ્તાઓ ટૂંક સમયમાં તૂટી જાય છે, ખેડૂતોને રાસાયણિક ખાતર તેમજ પૂરતા પ્રમાણમાં ખેતી વીજળી મળતી નથી. આદિવાસી સંમેલન બાદ આદિવાસી નેતા ડોક્ટર શાંતિકર વસાવા ઉપર ભાજપના હુમલાખોરો દ્વારા હુમલો કરવામાં આવ્યો છે, જે આદિવાસી સમાજ ઉપરનો હુમલો છે. આદિવાસી ખેડૂતનો કપાસના પાક રાત્રિના સમયે કેમ કાપી નાખ્યા છે એ પ્રશ્ન શંકા ઉપજાવે છે. એટલા માટે કોંગ્રેસ આ બનાવને સખત શબ્દોમાં વખોડે છે. આ અંગે આદિવાસી ખેડૂત સાથે થયેલા અન્યાયને બનાવની ન્યાયિક તપાસ હાથ ધરવાની માંગણી કરી હતી. આમ ચૈતર વસાવાના ગેરહાજરીમાં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ સાથે જોવા મળી હતી. એ એક નર્મદામાં નવા રાજકીય સંગઠનની શરૂઆત થઈ હતી. દીપક જગતાપ, જેડએસટીવી, રાજપીપળા. પ્રાંતિજ ખાતે પહેલું અદ્યતન તમામ સુવિધાઓ યુક્ત રાજ ડેવલપર્સ નિર્મિત કોમર્શિયલ શોપિંગ સેન્ટર એટલે કે પ્રાંતિજ પ્રાઇમ. દરેક ગ્રાહક વેપારીઓને પરવડે તેવી નજીવી કિંમત, 6.5 લાખ કિંમત થી લઈને આપણી જરૂરિયાત પ્રમાણે 200 થી વધારે દુકાનો તથા ઓફિસો. પ્રાંતિજ નેશનલ હાઈવે નંબર 8 એક એવી જગ્યા કે જ્યાં જીવન જરૂરિયાતની દરેક ચીજ વસ્તુઓ માટેની ખરીદી માટે મોકાની જગ્યા, અદ્યતન સુવિધાઓ યુક્ત હોસ્પિટલ, હોટલ, નાસ્તા હાઉસ, પ્રોવિઝન સ્ટોર, ડેરી પાર્લર સહિતના તમામ ધંધાઓને અનુરૂપ મોકાની જગ્યા. એકવાર પ્રાંતિજ પ્રાઇમ કોમર્શિયલ શોપિંગ સેન્ટરની અવશ્ય મુલાકાત લો. પહેલું રેરા એપ્રુવેદ શોપિંગ બધી જ સુવિધાઓથી સજ્જ. બુકિંગ ઓપન, આકર્ષક એલિવેશન, બેઝમેન્ટ પાર્કિંગ, એક મેડિકલ સ્ટ્રેચર લિફ્ટ, બે રેગ્યુલર લિફ્ટ, દરેક યુનિટમાં વોશરૂમ, ડિસેમ્બર સુધીમાં પજેશન, ફાયર સેફ્ટીથી સજ્જ. લોકેશન પ્રાંતિજ પ્રાઇમ, જનતા પેટ્રોલ પંપની બાજુમાં, પોલીસ સ્ટેશનની સામે, સાપર રોડ, નેશનલ હાઈવે નંબર 8, પ્રાંતિજ, જિલ્લો સાબરકાંઠા. મોબાઈલ નંબર 85 11 72 44 03, 99 099 90 161, મોબાઈલ નંબર
8511-724-03 9909-90161.